नमस्कार विद्यार्थी मित्रों, श्री एचएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ महेश वाघेला फरी आपनु हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, अत्यार सुधी आपणे विधान वाक्य अने प्रश्नार्थ वाक्य इनडायरेक्ट स्पीच में जोई लीधा, एने आपणे बधा ज नियमों व्यवस्थित तैयार पण करी लीधेल छे अने ए नियमों ने आधारे हवे आपणे एमां थोड़ू आगळ वधीए कि जे आपणे एक्जाम में केवी रीते पूछाय छे के पहली बीजी परीक्षा जो 50 मार्क्स की हो आपने 3 मार्क्स पूछाय पर वार्षिक जो 80 मार्क्स की है आपने 4 मार्क्स इनडायरेक्ट स्पीच पूछाय। तो अँ आप एवं एक्सरसाइज करी कि जेमा विधान वाक्य ने प्रश्नार्थ वाक्य बने आपेला होय अने आपणे वाक्य ओळखी ने डायरेक्ट स्पीच ने अपने इनडायरेक्ट में फेरफार करवानो छे। आपणे जोईए ने उदाहरण थी, तो एमां पहेलुं आपणे जोईए एक्सरसाइज में। मनीष सेड, हवे अहीं मित्रों आपणे ओला सेंटेंस में लखता कि मनीष सेड टू परेश, पछी इन्वर्टेड कोमा में आवतुं, पण अहीं डायलॉग में अहीं आपणे बे टपका आपेला छे एटले एना पछी समझी जवानुं कि आ जे वाक्य छे ए रिपोर्टेड स्पीचनुं छे, एटले के टूंक में जे अवतरण चिन्हमां आपेला एनी वात छे। अने कोण बोले कोने के तो आपणे आइडिया आवी जाय कि मनीष बोले छे अने सांभळनार परेश छे, तो ए परेशने कहे छे। तो अँ सेट टू नहीं आपेलू हो छता आपणे नियम प्रमाणे ना जे कई चेन्जिस करता ए तो आपणे करवाना ज छे। जेम के पहेलुं सेंटेन्स छे वोट आर यू डूइंग, तो ए केवुं वाक्य केवुं छे, प्रश्नार्थ छे। तो प्रश्नार्थ वाक्यनुं रिपोर्टिंग वर्ब एनुं संयोजक आपणे अहीं लागू करवानुं छे ने नियम प्रमाणे प्रश्नार्थनुं आपणे विधानमां फेरवानुं छे। चालो जोईए। तो मनीष, हवे प्रश्नार्थ वाक्य तो रिपोर्टिंग वर्ब क्यूं आवशे? आस्क। मनीष आस्क परेश। हवे सांभळनार पछी आपणे शुं मूकीए छीए? संयोजक। वाक्य प्रश्नार्थ छे तो इफ अथवा डब्ल्यू एच आवशे। अहीं आपणने वोट आपेल छे डब्ल्यू एच, तो आपणे ए वोट ज अहीं संयोजक મૂકવાનું છે। વોટ આર યુ ડુઈંગ નાવ, વોટ આર યુ ડુઈંગ, તો આર યુ ડુઈંગ આપણને આપેલું છે એટલે કે કેવું વાક્ય છે એ ચાલુ વર્તમાનકાળનું પ્રશ્નાર્થ છે। તો ચાલુ વર્તમાનકાળમાં આપણે શેમાં ફેરવીએ? ચાલુ ભૂતકાળમાં। પ્રશ્નાર્થનું શેમાં ફરી જાય? વિધાનમાં। તો આને આપણે વિધાનમાં ફેરવવા માટે યુ આર ડુઈંગ થઈ જાય। યુ કોના માટે હોય? સાંભળનાર। કોણ છે? પરેશ, તો છોકરો, તો વોટ હી। હવે ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ કરવાનું છે તો કર્તાની સાથે આપણે ટુ બીનું રૂપ પણ મૂકવું પડશે। આ વર્તમાનકાળનું હતું માટે વર્તમાનનું ટુ બી, અને આપણે હી પહેલાં એટલે મૂક્યું કે આપણે જે પ્રશ્નાર્થ છે એનું આપણે વિધાનમાં ફેરવવાનું છે। તો વોટ હી, હીની સાથે કયું ટુ બી આવ્યું? ભૂતકાળનું, વોઝ। વોટ હી વોઝ ડુઈંગ, તો પહેલું સેન્ટન્સ બની ગયું વોટ હી વોઝ ડુઈંગ। બીજું પરેશ, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક। હવે જ્યારે મેં તમને વાક્યના પ્રકાર, એનું રિપોર્ટિંગ વર્બ અને સંયોજક લખાવ્યો ત્યારે મેં તમને રિપોર્ટિંગ વર્બની અંદર ટોલ્ડ અને ટોલ્ડની નીચે આન્સર્ડ કે રિપ્લાયડ પણ લખાવેલું કે જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે રિપ્લાયડ કે આન્સર્ડ બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો। તો હવે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક એ જવાબ આપે છે, પરેશ છે મનીષને જવાબ આપે છે। તો હવે અહીંયા તમારે અલગ અલગ સેન્ટન્સમાં નહીં પણ પેરેગ્રાફ ટાઈપ જ લખવાનું થશે। તો પરેશ રિપ્લાયડ, પરેશ પછી રિપોર્ટિંગ વર્બ રિપ્લાયડ, હવે કોને કહે છે? તો મનીષને। તો અહીંયા આપણે એની જે કર્મ વિભક્તિ છે એ જ મૂકવાનું થશે, પરેશ રિપ્લાયડ। અહીંયા તમે નામ મનીષ, મનીષની જગ્યાએ એની કર્મ વિભક્તિ, જો છોકરો હોય તો હી મને, છોકરી હોય તો હર, તો કોને કહે છે? મનીષને, છોકરો છે તો પરેશ રિપ્લાયડ હિમ, હવે શું મૂકવાનું થશે? બોલનાર આવી ગયું, રિપોર્ટિંગ વર્બ સાંભળનાર મૂક્યું, પછી સંયોજક। વાક્ય કેવું છે? બીજું સેન્ટેન્સ વિધાન વાક્ય છે, તો વિધાન વાક્યમાં આપણે શું મૂકીએ છીએ સંયોજક તરીકે? ધેટ, પરેશ રિપ્લાય હિમ ધેટ। હવે આ જે ડબલ ઇન્વર્ટેડ કોમાનું સેન્ટેન્સ છે એ જ છે, આપણે જે એને ચેન્જ કરતા જે આપણે આગળના સેન્ટેન્સમાં એવી રીતે જ ફેરવવાનું છે। આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, આ કોણ બોલે છે? પરેશ, તો છોકરો, તો હી,
आई एम डूइंग चालू वर्तमान काल तो चालू भूतकाल ही वॉज डूइंग माय होमवर्क माय कोण बोले छोकरो बोले એટલે કે હી તો માય સંબંધક વિભક્તિ છે એની સંબંધક હિઝ હિઝ હોમવર્ક જો મિત્રો આપણે પહેલું સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે બીજું છે એનો આન્સર કરે છે તો આપણે રિપોર્ટિંગ વર્બમાં અહીંયા રિપ્લાયડ લખ્યું છે અહીંયા તમે આન્સર્ડ પણ લખી શકો બેમાંથી કોઈ પણ જ્યારે પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે બાકી જ્યારે સાદું વાક્ય હોય ત્યાં તમે ટોલ્ડ મૂકો તો પણ ચાલે હવે જો બીજું સેન્ટેન્સ આવ્યું કે આ પ્રશ્નનો જવાબ નથી આપતો ખાલી એને જણાવે છે આઈ હેવ ઓલરેડી ડન ઇટ મેં એ મારું હોમવર્ક પૂરું કરી નાખેલ છે તો અહીંયા આપણે કેવી રીતે લખશું મનીષ ટોલ્ડ હિમ છોકરો છે સાંભળવા માટે હિમ વિધાન વાક્ય છે સંયોજક તરીકે ધેટ આઈ હેવ ઓલરેડી ડન ઇટ હવે આપણે વાક્યનો કાળ ઓળખવાનો છે આઈ હેવ ઓલરેડી ડન હેવ પ્લસ વી થ્રી તો કયો કાળ થયો પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળનો ઇન્ડાયરેક્ટમાં કયા કાળમાં ફરે પૂર્ણ ભૂતકાળ તો આઈ બોલનાર છોકરો તો હી હેવ વી થ્રીનું શું કરવાનું હેડ વી થ્રી હી હેડ જે અન્ય શબ્દ છે ને એમને મૂકી દેવાનું હી હેડ ઓલરેડી ડન ઇટ તો આવી રીતે મિત્રો જે આપણે આ ત્રણ સેન્ટેન્સને આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવ્યું સેમ આપણે આવી રીતે ફેરવશું રિપોર્ટિંગ વર્બ સંયોજક બોલનાર સાંભળનારની વિભક્તિમાં આપણે ક્યાંય ભૂલ નહીં કરીએ તો એના ત્રણ માર્ક્સ આપણને રોકડા મળી જાય છે અને વાર્ષિક પરીક્ષામાં ચાર સેન્ટેન્સ હોય તો એના ચાર માર્ક્સ પણ આપણને મળી જાય છે તો આજે આપણે આવી રીતે બીજા અન્ય વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીએ હિરન સેડ વેર આર યુ ગોઈંગ રોહન આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ Hiren, will you bring a notebook for me? Hi, Mitro. મેં જે આ સેન્ટેન્સ લખ્યા છે એટલે કે જે આ તમને બીજું જે વાક્ય આપ્યું છે એમાં પહેલાં તમે જાતે પ્રયત્ન કરી જુઓ કે તમને આ ઉપર મુજબ ફાવે છે કે નહીં જો આમાં પણ પહેલું પ્રશ્ન જ પૂછે છે પછી આન્સર કરે પછી ફરી પ્રશ્ન પૂછે છે તો આમાં જેમ જેમ ચેન્જીસ આવતા જશે એમ એમ આપણે આગળ શીખતા જઈશું પહેલાં જ ઉદાહરણ હતું એમાં તો આપણે બહુ ઇઝી જે આપણે પહેલાંના સેન્ટેન્સ બનાવેલા સેમ એવી જ રીતેનું આન્સર થતો હતો તો ચલો આપણે આનો આન્સર કરીએ પરેશ અરે સોરી હિરેન છે એ રોહનને પૂછે છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે શું મૂકીશું રિપોર્ટિંગ વર્બ આસ્ક હિરેન આસ્ક રોહન હવે ડબ્લ્યુએચ તો પ્રશ્ન છે એટલે સર્જક તરીકે જ આર યુ ગોઈંગ પ્રશ્નાર્થનું વિધાનમાં ફેરવી નાખવાનું યુ આર ગોઈંગ યુ કોના માટે છે હિરેન છોકરો માટે તો હી ચાલુ વર્તમાન કાળ છે ચાલુ ભૂતકાળ વેર હી વોઝ ગોઈંગ બરાબર આપણે શું કર્યું પહેલાં રિપોર્ટિંગ વર્બ મૂક્યું સંયોજક મૂક્યો સર્વનામાં ફેરફાર બોલનાર છોકરો છે તો હી પછી એના કાળમાં ફેરફાર જો અન્ય કોઈ સમયસૂચક શબ્દો આપેલ હોત તો એમાં પણ આપણે ફેરફાર
करे एटले आपणे बधा एक नियम एमां आपणे मगजमां राखवाना छे के आटला आटलामां चेन्जिस थाय छे। तो रोहन एने शू रिप्लाइड करे छे, आई एम गोइंग टू मार्केट, के हूँ मार्केट जई रह्यो छुं। तो एने जवाब आपे छे, तो रोहन रिप्लाइड हिम, विधान वाक्य छे ने आई एम गोइंग टू मार्केट, तो शू मूकीशू संयोजक धैट, आई कोण बोले छे, बोलनार छोकरो छे, तो ही ही वॉज गोइंग टू मार्केट। પછી હિરેન એને ફરી વાર પ્રશ્ન પૂછે છે, શું પ્રશ્ન પૂછે, વિલ યુ બ્રિંગ અ નોટબુક ફોર મી। પણ મિત્રો હવે એકની એક જ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને જ્યારે ફરી વાર પ્રશ્ન પૂછે તો આપણે એકલું આસ્ક નહીં મૂકીએ, આપણે ફરી વાર પ્રશ્ન પૂછવા માટે અગેન આસ્ક મૂકીશું અહીંયા, બાકી એમાં કંઈ નવું નથી। ફરી વાર પ્રશ્ન પૂછે તો આસ્કની આગળ અગેન લખાઈ જાય ફરીથી એમ, અગેન આસ્ક। તો કેવી રીતે લખીશું, હિરેન ફક્ત આસ્ક મૂકતા પણ બીજી વાર પૂછે છે, તો અગેન આસ્ક હિમ હવે આ પણ પ્રશ્નાર્થ વાક્ય જ છે, શેનાથી, સહાયકારકથી પ્રશ્ન પૂછાયો છે એટલે આપણે અહીંયા સંયોજક તરીકે શું મૂકવાનું થશે, ઇફ, ઇફ હવે આ પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવવા, વિલ યુ બ્રિંગ, તો આજે સહાયકારક જે ક્રિયાપદ આપણને કોઈ પણ અહીંયા મોડલ્સ આપેલું હોય, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, તો એને હંમેશા આપણે કરતા પછી લઈ લેવી એટલે આનું વિધાન થઈ જાય કે યુ વિલ બ્રિંગ અ નોટબુક। યુ કોના માટે છે, સાંભળનાર માટે, બંને છોકરા જ છે એટલે હી, ઇફ હી, વિલ છે યુની પછી જતું રહ્યું, યુ છોકરા માટે છે માટે હી મૂક્યું, વિલનું કરીશું વુડ, ઇફ હી વુડ। હવે સહાયકારક ક્રિયાપદ છે તો એની પછીનું જે ક્રિયાપદ છે મુખ્ય, બ્રિંગ, એ મૂળ રૂપમાં બ્રિંગ, ઇફ હી વુડ બ્રિંગ અ નોટબુક ફોર ફોર મી, મી બોલનાર છોકરો છે, હી, તો મી કઈ વિભક્તિ છે, કર્મ, તો હીની કર્મ થશે હિમ। ઓકે, તો આ બીજા ઉદાહરણથી મિત્રો આપણે શું શીખ્યા છીએ, ફરી વાર પ્રશ્ન પૂછે તો ત્યાં શું લખાય છે, અગેન આસ્ક। બાકીના જે આપણે નિયમો હતા એ બધા સેમ એમના એમ જ છે, એમાં કંઈ જ નવું નથી। ઓકે, તો આપણે વધારે ઉદાહરણો જોઈએ આના, ત્રીજું, હિના આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, મીના વિચ ટોપિક વિલ યુ ટીચ, હિના આઈ વિલ ટીચ યુ ગ્રામર, આપણે બીજો એના પછીનો પ્રશ્ન લખી જ લઈએ પછી બંને સાથે સોલ્વ કરીશું।
चौथो राहुल, हु इज दैट मैन? विनोद। विनोद ही इज कांजी भाई। ही इज माई अंकल। राहुल, वेर इज योर फादर? तो चलो मित्रों, आपणे आना आंसर करिए। हवे तमे जरा जाते प्रयत्न करी ज जोजो एक वार रफ बुक में, क्या आंसर तमे केवी रीते बनाओ अने क्या तमारे कचास रही जाए छे कदाच इनकेस भूल पड़े तो। आपणे जोईए त्रीजू, हिना आई विल टीच यू इंग्लिश। आ विधान वाक्य छे, कर्ताथी शुरुआत छे। तो विधान वाक्य में आपणे शुं मूकीए? रिपोर्टिंग वर्ब हिना टोल्ड मी ना, संयोजक तरीके धैट आई विल टीच। आय कोण बोले? हिना छोकरी है तो सी विल नु शू करीशू? वुड। सी वुड टीच, क्रियापद पछी यू छे एटले कई विभक्ति? कर्म। यू कोना माटे होय? सांभळनार। मीना छोकरी है तो छोकरी सी, सी नी कर्म विभक्ति हर। તો મેને એને પ્રશ્ન પૂછે, વિચ ટોપિક વિલ યુ ટીચ? તું કયો ઇંગ્લિશનો કયો ટોપિક ભણાવીશ એમ? તો પ્રશ્નાર્થ વાક્ય છે માટે આસ્ક, મીના આસ્ક, હવે બંને છોકરી જ છે તો સાંભળનાર છોકરી છે તો એની કર્મી ભક્તિ આપણે અહીંયા લખવાની। મીના આસ્ક હર, એ આપણે નામ નહીં લખવાનું, નામની જગ્યાએ એ જે સાંભળનાર છે એની ખાલી કર્મી ભક્તિ લખવાની, છોકરી છે તો હર। મીના આસ્ક હર, પ્રશ્ન પૂછે શેનાથી? વિચથી, ડબ્લ્યુએચથી પ્રશ્ન પૂછાય છે। તો આપણે અહીંયા શું લખીશું? આ વિચની સાથેનો આખે આખો જે શબ્દ છે એ પણ આપણે લઈ લેવાનો છે। આસ્ક હર વિચ ટોપિક। હવે પ્રશ્ન અહીંયાથી શરૂ થાય, પ્રશ્નાર્થ વાક્ય વિલ યુ ટીચ, બરાબર ને? ટોપિક છે એ વિચની સાથે જ છે, આપણે સાથે જ લઈ લેવાનું છે સંયોજકમાં। વિચ ટોપિક, પછી વિલ યુ ટીચ છે એનું યુ વિલ ટીચ થઈ જશે, આપણે આ જે સહાયકારક છે યુની પછી મૂકીશું એટલે યુ વિલ ટીચ। તો યુ સાંભળનાર છોકરી છે, તો હવે આપણે અહીંયા જે સંયોજક મૂકીએ એની પછી હંમેશા કરતા ભક્તિ જ મૂકીએ, નવું સેન્ટેન્સ શરૂ થાય વિલ યુ ટીચનું યુ વિલ ટીચ, તો યુ છે એ છોકરી માટે તો સી વિલ છે એનું કરીશું વુડ। વિચ ટોપિક સી વુડ ટીચ, પ્રશ્નાર્થ છે માટે આપણે રિપોર્ટિંગ વર્બ આસ્ક મૂક્યું, છોકરીને કહે છે માટે એની કર્મ હર, સર્જક તરીકે વિચ ટોપિક। તો હિના હવે એને જવાબ આપે છે આઈ વિલ ટીચ યુ ગ્રામર, પ્રશ્ન પૂછ્યો એને જવાબ આપે છે, તો ત્યાં શું લખીશું? રિપ્લાયડ। તો હિના રિપ્લાયડ હર સર્જક ધેટ આય, છોકરી બોલે છે એટલે સી આઈ વિલ ટીચ યુ, તો સી વિલનું કરીશું વુડ, એની સાથે ટીચ છે મૂળ રૂપમાં, આઈ વિલ ટીચ યુ, યુ છે એ કઈ વિભક્તિ છે ક્રિયાપદ પછી એટલે કર્મ, તો સી વિલ, સી વુડ ટીચ હર ગ્રામર, બની ગઈ મિત્રો આવી રીતે। હવે ચોથું સેન્ટેન્સ પણ આપણે જોઈ લઈએ।
पहला प्रश्न पूछे राहुल, हु इज दैट मैन विनोद। आ विनोद ने प्रश्न पूछे, विनोद नाम आमां आव्युं छे, पण आपणे सांभळनार तरीके विनोद लखीशुं। जोईए आपणे राहुल, प्रश्न पूछे एटले रिपोर्टिंग वर्ब आस्क, कोने पूछे? विनोद ने, तो आस्क विनोद। डब्ल्यू एच थी प्रश्न छे तो संयोजक छे वु। इज धेट मैन, तो धेट मैन इज, एवी રીતે વિધાન થશે। તો વુ ધેટ મેન ઇઝનું થશે વોઝ। વિનોદ છે નામ, આપણે ઓલરેડી એ લખેલું જ છે સાંભળનારમાં, માટે એનું નામ આપણે રિપીટ કરવાની જરૂર નથી। તો રાહુલ આસ્ક વિનોદ વુ ધેટ મેન વોઝ, તો વિનોદ એને જવાબ આપે છે, રિપ્લાય કરે છે। તો વિનોદ રિપ્લાયડ હિમ ધેટ He is કાનજીભાઈ। આ જે વ્યક્તિની વાત છે, ધેટ મેનની, એની વાત છે। હી ઇઝ કાનજીભાઈ, તો હી વોઝ, ઇઝ છે એનું વોઝ કરીશું, નામ છે એમને હી વોઝ કાનજીભાઈ। હવે જો મિત્રો, એ આપણે શું શીખવાનું છે, એકની એક વ્યક્તિ બે વાત કહે છે, જે ફૂલસ્ટોપ આપેલું છે। હી ઇઝ કાનજીભાઈ, હી ઇઝ માય અંકલ, એક જ વ્યક્તિ બે વાક્યો બોલે છે। તો જ્યારે એક જ વ્યક્તિ બે વાક્યો બોલતી હોય, તો એન્ડ એડેડથી આપણે એ સેન્ટેન્સને જોડી દેવાનું થાય। ફરીથી આપણે એ બધું લખવાની જરૂર નથી, એન્ડ ટોલ્ડ ના વગેરે, તો આપણે એન્ડ એડેડથી જોડી દેવાનું। વિનોદ રિપ્લાઇડ હિમ ધેટ હી વોઝ કાનજીભાઈ। હવે આ સેન્ટેન્સમાં આપણે કેવી રીતે ફૂલ સ્ટોપ છે માટે એન્ડ એડેડ એન્ડ એડેડ પછી આપણે શું મૂકવાનું છે, ધેટ એન્ડ એડેડ ધેટ હી વોઝ માય અંકલ, હી ઇઝ છે ને એનું કરીશું હી વોઝ, હી વોઝ માય અંકલ। માય કોણ બોલે છે, વિનો છોકરો, માય કઈ વિભક્તિ છે, સંબંધક, તો હી ની સંબંધક હિઝ, હી વોઝ હિઝ અંકલ। તો અહીં આપણે શું નવું શીખવાનું છે, કે એક જ વ્યક્તિ એક જ સેન્ટેન્સમાં બે વિધાન વાક્યો બોલે છે। વિનોદ રિપ્લાઇડ હિમ ધેટ હી વોઝ કાનજીભાઈ, અહીંયા ફૂલ સ્ટોપ આવી ગયું, પછી બીજું સેન્ટેન્સ હી ઇઝ માય અંકલ, તો એના માટે આપણે અહીંયા શું લખવાનું છે, એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ હી વોઝ હિઝ અંકલ। આપણે ફૂલ સ્ટોપ કરીને અલગથી વાક્ય નથી બનાવવાનું, એને એક જ સેન્ટેન્સમાં બતાવી દેવાનું છે। રાહુલ, વેર ઇઝ યોર ફાધર, રાહુલે એને ફરીથી પ્રશ્ન પૂછ્યો છે, તો રાહુલ અગેન આસ્ક, રાહુલ અગેન આસ્ક વેર ઇઝ યોર ફાધર, તો રાહુલ અગેન આસ્ક હિમ, ડબ્લ્યુ એચ થી પ્રશ્ન પૂછાય છે, તો વેર ઇઝ યોર ફાધર, યોર ફાધર કોનો, છોકરાનો છે ને, તો વેર હિઝ ફાધર વોઝ, ઇઝનું કરીશું વોઝ। રાહુલ અગેન આસ્ક હિમ વેર હિઝ ફાધર વોઝ, ઓકે। તો મિત્રો, આપણે આવી રીતે જેટલી આ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું, એટલું જ આપણને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પકડ થતી જશે, અને એટલું જ આપણે માટે આસાન થઈ જશે। તો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, આવજો, ધન્યવાદ।